નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે અગાઉ આરસી બુક ટ્રાન્સફર કરાવવી શા માટે જરૂરી છે, તેની સાથે મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવો, તથા આરસી બુક ટ્રાન્સફર કરાવવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને તેના માટેની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી, તે અંગેના અલગ અલગ વિડીયો જોઈ ગયા. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આ વાહનની માલિકી ફેર એટલે કે વ્હીકલ ઓનરશિપ ટ્રાન્સફર કરાવેલી હોય તો તેનું સ્ટેટસ ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય, તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે આરટીઓ કચેરીના કામ અંતર્ગત વ્હીકલ ઓનરશિપ ટ્રાન્સફરની વિવિધ માહિતી મેળવી રહ્યા છીએ, જે અંતર્ગત આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આરસી બુક ટ્રાન્સફર કરાવવાનું સ્ટેટસ ઓનલાઈન કઈ રીતે ચેક કરવું. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે ઓનલાઈન વ્હીકલ ઓનરશિપ ટ્રાન્સફર માટેનું ફોર્મ ભરેલું હોય તો તમારી આરસી બુકનું ટ્રાન્સફરનું સ્ટેટસ શું છે, તે કઈ રીતે જોવું, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, આપણે બ્રાઉઝર ખોલી લીધું છે. આપણે અગાઉના વિડીયોમાં જોયા તે મુજબ આપણે અહીંયા ફરી પરિવહન લખી લઈશું અને તેને સર્ચ કરી લઈશું. જે સર્ચ કરતાં આપણને પહેલું જ લિંક મળશે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને તે ક્લિક કરતાં આ પ્રમાણે પરિવહન સેવાની વેબસાઇટ ખુલી જશે, જેમાં મેનુઓમાં બીજા મેનુમાં અહીંયા ઓનલાઈન સર્વિસનો મેનુ છે, તેના ઉપર કર્સર લઈ જતાં વ્હીકલ રિલેટેડ સર્વિસનું એક સબ મેનુ જોવા મળશે, તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તે ક્લિક કરતાં આપણને સ્ટેટ સિલેક્ટ કરવાનું જોવા મળશે, તો અહીંયા આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી આપણને વાહન સિટીઝન સર્વિસના પોર્ટલ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવે છે. તો તેમાં મિત્રો, આપણે અહીંયા વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરી લેવાનું છે. તે ક્લિક કરતાં આપણને અહીંયા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનું બોક્સ ખુલી જશે, જેમાં આપણે આપણો વાહનનો નંબર દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી નીચે અહીંયા પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે. તો અહીંયા સ્ક્રીનમાં આપણને અલગ અલગ મેનુઓ જોવા મળશે, જેમાં અહીંયા આપણે સ્ટેટસનો એક મેનુ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા લઈ જઉં છું અને ત્યાર પછી અહીંયા સબ મેનુ જોવા મળશે, નો યોર એપ્લિકેશન સ્ટેટસ, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા મિત્રો, આપણને બે અલગ અલગ ઓપ્શન જોવા મળશે, એપ્લિકેશન નંબર અને વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર. તો ચાલો હું અહીંયા વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર ઉપર ચેકમાર્ક કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરી લઉં છું અને તે દાખલ કરી નીચે જોવા મળતો કેપ્ચા કોડ આપણે ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે સબમિટ બટન ઉપર ક્લિક કરતાં આપણું એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળી જાય છે. તો અહીંયા અહીંયા અલગ અલગ જે સ્ટેજ ઉપર આપણે એપ્લિકેશન પહોંચેલ છે તેની વિગત જોવા મળે છે, જેમાં અહીંયા શો ડિટેલ ઉપર આપતા આપણને આગળની વિગત જોવા મળી જશે અને તેમાં જોતા આપણને અહીંયા જોવા મળી જાય છે કે વેરીફાઈ. તો અહીંયા વેરીફાઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને તેની ડેટ પણ આપણને જોવા મળી જાય છે અને કોના દ્વારા આ પ્રોસેસ કરવામાં આવેલ છે તે પણ આપણને જોવા મળી જાય છે. અને ત્યાર પછી આગળની પ્રોસેસ શું ચાલી રહી છે તેની વિગત પણ આપણને જોવા મળી જાય છે. તો આ પ્રમાણે મિત્રો, તમે તમારી આરસી બુક ટ્રાન્સફર કરાવવા માટે ઓનલાઈન અરજી કરેલી હોય તો સ્ટેટસ એકદમ સરળતાથી જોઈ શકો છો કે તમારી આરસી બુક ટ્રાન્સફર કરાવવા માટેનું કામ કેટલે પહોંચેલું છે. તો મિત્રો, આશા રાખું કે આરસી બુક ટ્રાન્સફર કરાવવા અંગેનું સ્ટેટસ કઈ રીતે જોવું તેના વિશેની વિગતવાર માહિતી આપને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.